હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને આજે અમારી એન્જવીને સ્કૂલમાં તૈયાર થઈને જવાનું છે રાધા બની. અને હું પણ અમારી એન્જવીને કેવી રીતના સરસ પાર્લર જેવો જ આપણે ઘરે રાધા લુક એને તૈયાર આપણે કરી શકાય છે અને એકદમ ઓછા સમયની અંદર. અને હું પણ હવે એને માથાની જે હેરસ્ટાઈલ છે એ લેવાઈ ગઈ છે. અને હવે એને માથાનો જે અંબુડો છે એ લેવાનો છે, એ ગૂંથવા લાગી ગઈ છું. અને સવારનો સમય હતો એટલે માથું થોડુંક તેલવાળું છે, કેમકે આજે મેં ધોયું નહોતું, કેમકે માથું ધોવાથી એંજવીને ઊંઘ આવવા લાગે છે. એટલા માટે એને સ્કૂલમાં પણ તેલ કર્યા પછી નીંદર કરે એમ છે, એટલે એના જે માથું કોરા વાળ નથી એના થોડા તેલવાળા વાળ છે. એમાં જ મેં એને હેરસ્ટાઈલ લઈ લીધી અને નોર્મલ તેલવાળા વાળમાં હેરસ્ટાઈલ પણ સરસ રીતે બેસી જાય છે. હેરસ્ટાઈલ જો સૌથી પહેલાં તો એટલા માટે લઈ લીધી, પહેલાં તો મેકઅપ કરવાનું હોય પણ હેરસ્ટાઈલ પહેલાં લઈ લીધી, કે સ્કૂલનું વાન છે એ આવી જાય તો પછી જલ્દી જલ્દી એનું જે હેરસ્ટાઈલ છે એ લેવી પડે. એટલે સૌથી પહેલાં તો મેં હેરસ્ટાઈલ જ લઈ લીધી, એટલે પછી સમય ન લાગે, મેકઅપ તો જરા ત્યારે આમ તેમ થઈ જાય તો વાંધો ન આવે, સરસ રીતે થઈ જાય. અને હવે હેરસ્ટાઈલ છે એ પણ હવે ઓરાઈ ગઈ છે. અને હેરસ્ટાઈલમાં મેં એકદમ સિમ્પલ લીધેલી છે. અને આવી હેરસ્ટાઈલ આપણે ઘરેથી એકદમ સરસ સિમ્પલ લઈને જે પાર્લર જેવો લુક છે એમાં આપણે તૈયાર કરી શકાય છે. અને એક પણ કોઈ પણ રિંગ હોય જે ડબલ પટ્ટીની મેં લીધેલી છે, જે વાળ છે કવર થઈ જાય એકદમ સરસ રીતે. અને એક માથામાં બ્રશ છે એ નાખી દે વેવણી. અને મલ્ટી કલરની જે માથામાં વેવણી નાખેલી છે મેં, અને આ વેવણી આપણી પાસે ન હોય તો ગુલાબના કોઈ પણ ફૂલ હોય એને પણ એકદમ સરસ રીતે પહોરવી અને રિંગ કરીને મસ્ત લગાવી શકાય છે. વેવણી નાખવાથી એકદમ સરસ રીતે પરફેક્ટ પાર્લર લુક તૈયાર થઈ ગયો. અને લાગે ને એમ જો એકદમ સરસ હેરસ્ટાઈલ લીધી છે, એકદમ સિમ્પલ પણ એવી લુક હોય એવી લાગે છે. અને હવે આપણે એનો મેકઅપ કરવા લાગ્યા છે, એ પણ જો હાથે મસ્તી કરે છે. થોડું થોડું એને પણ દેવું પડે આથી મેકઅપ, સોપડ વાટું ન કરતો એ બેહે નહીં શાંતિથી. એને મજા આવે છે ઘડીક બધું મોઢે સોપડવાનું, બધું હાથમાં એક પીન આપી દીધું છે, નકર બધી વસ્તુ છે એડિટ કરતી હતી મેકઅપ કરવાનું હતી દેતી. આમ તો એને બહુ શોખ છે, તૈયાર પણ જલ્દી થઈ જાય છે, પણ ક્યારેક ક્યાંક છોકરાનું સવારના સમયમાં થોડાક બોરિંગ થઈ જાય. અમે વાઇફનો જે મેકઅપ છે એ પણ કરવા લાગી ગઈ છું, પણ ઉતાવે જો એને આ કલર કહીને ઓલો કલર કહીને. અને આમ તો આ ચણિયા ચોરી તો ન કહેવાય એને, એકદમ સિમ્પલ જે પીઠીમાં અને કોઈ પણ ફંક્શનમાં કપડાં પહેરાય એ રીતના સિવડાવેલો, નીચે ચણિયો છે અને ઉપરનું આ જે ટોપ છે એ સિવડાવ્યું છે ફેન્સી. પણ બે જગ્યાએ આલે આ રીતના કપડાં જો આપણે બનાવ્યો હોય તો રાધરાણી બનાવી, તો કોઈ પણ દુપટ્ટો આપણે એમાં ઉમેરી ને એ પણ પહેરી શકીએ. અને પીઠીમાં અને પ્રસંગમાં પણ આવી રીતના નીચેનું જે ચણિયો ટાઈપ છે એ અને ઉપરનું જે ટોપ છે એ પણ અલગ બે વસ્તુ પહેરી શકે એ રીતના જે કપડાં છે મેં સીવડાવેલા છે, કે બે જગ્યાએ ઉપયોગમાં આવે. અને હવે એન્જુ છે એ પણ હવે તૈયાર થવા લાગી છે. અને હવે થોડીક ઉતાવળ એને આવી ગઈ છે, કેમકે છોકરાઓ પણ નાના હોય એટલે મેકઅપ વેકઅપ અડધે પૂગે, એટલે હવે એને કંટાળો આવવા મળે. અને જલ્દી જલ્દી હવે એને ફિનિશ કરવા લઈ, સ્કૂલનો ટાઈમ પણ હવે થઈ ગયો છે જવાનું. એને જો હાઈખું ખોલવાનું ઉતાવે એને એકદમ મસ્ત ત્રણ ટીપકા પાડી દીધા છે. છોટી ઈમલી તૈયાર થઈ ગઈ છે, ઈમલી સિરિયલમાં નથી આવતી જો લિપસ્ટિક. ફૂલ મેકઅપ તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે બિંદી લગાવી, અને એક મેં લાલ બિંદી ચાંદલો આવે એ લગાવ્યો છે, નાના નાના મેં જે બિંદી એક એક ટપકા કરી દીધા છે. અને એકવાર પાછું આપણે વાઇટ છે શિંગાર એની હોય નાની નાની આપણે ટીપકી કરી દેવું, એટલે પરફેક્ટ રાધા લુક છે એ સરસ રીતે જો આવવા લાગે એનો. એક સાઈડનું થયું હતું કે બસ હવે કેટલુંક બાકી છે, પણ થોડોક સમય લાગે. અને એને જો ઉતાવે છે હવે,
અને બેઠી છે ને સામેની સાઈડમાં જે તેજરીમાં કાચ છે એટલે એમાં વારવારી ડોકા તણ્યા રાખ્યા છે, જોયા રાખ્યા છે. હવે સરસ રીતે મેકઅપ ને હેરસ્ટાઈલ લેવાઈ ગઈ છે ને હવે બધા આપણે એના હાથના ને પગના ને દાગીના ફેરાવા લાગ્યા છે. મોઢું જોઈ નોટંગે કરે એ. બુટ્ટી તો મારે એને પહેરાવી જ નહોતી કેમ કે દાણા પહેરાવેલા હોય એટલે થોડોક એને કેવરાવે, પહેરાવી ગઈ. પણ તો એ શોખ જ એટલો હતો નહીં, તમારે પહેરવી જ છે. સમજો દુખતું હતું તો એ પહેરી લીધું. હવે જે મોતીના છે એમાં પછી જે આપણે સિમ્પલ મોતી હોય વ્હાઈટ કલરના એના જ અમે આ ઘરે બનાવેલા છે. ઉનાળામાં જ્યારે વેકેશનમાં ફ્રી હોય તે એકદમ સરસ સરસ આના જે હાથના ને પગના ને બધા પહેરેલા છે. દામણી પહેરવી હતી અને ડોકિયું પહેર્યું હતું અને બુટ્ટી તો એના કોઈ પણ ડોકિયાની હોય એ છે, બુટ્ટી એક નથી બનાવેલી. અને એક હાથનો બાજુબંધ બનાવ્યો હતો અને બે પોસા બનાવ્યા હતા. અને હવે એના હાથની જે બંગડી છે એ પણ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે અને બે હાથમાં જે પોસા છે એ પહેરાવી દેશું એટલે હવે તૈયાર થવાનું. અડધું ફરધું હવે તૈયાર થઈ ગઈ છે. પોસો એક એવી વસ્તુ છે કે હાથમાં આપણે પહેરવો એટલે જે લુક છે એ એકદમ સરસ આમ લુક જ આખો હાથનો છે એ ચેન્જ થઈ જાય. મોતીની વસ્તુ લાગે એકદમ સરસ અને ઓછા ખર્ચામાં સરસ રીતે મેં આ બનાવેલી છે. હું તો મહેનત બનાવી, અમારી બાઈએ બનાવી છે, મોતીની વસ્તુ બધી પહેરવી છે અને મેં એમાં ડાયમંડ ને એવું લગાવ્યું હતું. અને ચૂંદડી પણ લગાવી ગઈ છે ને એકદમ સરસ રીતે રાધા લુક જો દેખાવ આવવા માંડ્યો છે. અને એનો જે હાથનો જે બાજુ છે એ પણ ઘરે બનાવેલો છે, મોતીનો પહેરવેલો છે. અને હવે દુપટ્ટો છે એ ચૂંદડી હવે ટાંગી દે, બંગાવશું ખાઈ છે, નિંદર પણ આવે જો હવે એને ભણવાઈ જવાનું છે. ફટાફટ રાધાને તૈયાર કરી દેવી અને કમર ઉપર હવે કંદરો સરસ રીતે ફિટ બાંધી દેવી પોસાય છે. રાધા આપણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. અને રાધાને હજી મેઇન વસ્તુ તો બાકી જ છે પહેરાવાની, પહેરાવ્યા પછી જ આપણે રાધા લુક છે એકદમ સરસ લાવી જઈશે. અને હવે એને જે નથ છે એ હું પહેરાવી દઈશ અને ભણવા જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. અને ભણવાને આવીને અને તે પછી અમે એના જે ફોટા હતા એ પાડ્યા, ત્યાં સુધી વિડીયો શૂટ જ કર્યો હતો. અને ભણીને આવી ગયા પછી જે મેકઅપ છે હેરસ્ટાઈલ છે એકદમ સરસ રીતે છે, વિખાણી પણ નથી. તમને આ વિડીયો ગમ્યો છે લાઇક અને શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો. બાય બાય.